अरिहंत 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 अरिहं भेगा भेगा बोलो आगे पाचड़ नहीं मुनि सुव्रत 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 भगवान गुरुदेव 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 ॐ ऐं नमः ॐ ऐं नमः ॐ ऐं नमः ॐ ह्रीं नमो नारायणस्य ॐ ह्रीं नमो नारायणस्य ॐ ह्रीं नमो नारायणस्य ॐ नमो नारायणस्य कल्याणपादपारामं श्रुतगङ्गाहिमाचलं विश्वाम्बुजरविं देवं वन्दे श्रीज्ञातनन्दनम्। प्रश्नोत्तरी प्रवचन में आज अमदावाद थी एक प्रश्न आवेल छे ए लई लीए त्यार पछी स्थानिक प्रश्नों आपने विचारीशू। अमदावाद थी एक गुजराती भाई प्रश्न पूछी रहा छे, ध्यान थी सांभळजो। हूँ चंद्रकांत भाई दसाड़िया बोलता अमदावाद थी। आचार्य महोदेश्वरी महाराज साहेबना चरणोमां मथ्थेन वंदामी, सर्व साधु भगवंतोने मथ्थेन वंदामी। मारो प्रश्न छे के भगवाननी पुष्प पूजा कर्या पछी भगवान अंग उपरथी पुष्प पड़तुं देखाय तो ए शुभ कहेवाय के अशुभ, एनुं मार्गदर्शन आपशो। धन्यवाद। प्रश्न समझाई गयो बधाने? भगवानी तमे फूल पूजा करी होय, भगवानना मस्तकुर फूल चढ़ाव्युं होय अने पछी थोड़ीक वारमां ज अथवा तमे चैतन्य करी रह्या होय दरमियानमां फूल नीचे पड़ी जाए तो एने शुभ मानव के अशुभ मानव? अशुभ मानवाने कोई कारण नहीं होत लगभग तो, अने केटलीक वार नेचरली कुदरती रीते बेलेंस जरा बराबर न था, सहज पवन सहज पर झोंको आवे ने पण पड़ी शके छे, अने का कोई दैवी संकेती थई होय तो ए मोटे भागे शुभ ज होय। શાસ્ત્રમાં એવા દૃષ્ટાંતો આવે છે જેમ કે શ્રીપાળ મહારાજા અને મૈણા સુંદરી ઉંબર રાણો, શ્રીપાળ રાજા એ વખતે ઉંબર રાણા તરીકે હતા, આખા શરીરે કોટ વ્યાપેલો હતો અને એમના પિતા પ્રજાપાલ રાજાએ વાત વાતમાંથી વાત આંટી ઉપર ચડી ગઈ અને પોતાની દીકરી મૈણા સુંદરીને કોઢિયા એવા ઉંબર રાણા સાથે પરણાવી દીધી, જે ઉંબર રાણો આગળ જતાં શ્રીપાળ મહારાજા પછી બને છે। અને એ ઉંબર રાણાએ પણ પ્રજાપાલ રાજાને પહેલાં તો અટકાવવા કોશિશ કરી કે રાજન આવો અન્યાય ન કરો, ક્યાં આ રાજકુમારીને ક્યાં મારા જેવો કોઢ્યો, પણ રાજા ગુસ્સાના આવેશમાં હતા એટલે સમજવા તૈયાર નથી। ત્યાર પછી પોતાના આવાસે આવ્યા બાદ ઉંબર રાણાએ મૈણાસુંદરીને પણ કહ્યું કે હજી કાંઈ બગડ્યું નથી, ભલે તમારા પિતાએ આવેશમાં આવીને મારી સાથે પરણવાની ફરજ પાડી છે પરંતુ હું તમારો ભાવ બગાડવા ઈચ્છતો નથી, પૂર્વજન્મમાં કોઈ પાપ કર્યા હશે એટલે આજે આવી કુષ્ઠરોગીની અવસ્થાને પામ્યો છું, વળી તમારા જેવી રાજકુમારીનો આ રીતે ભાવ બગડે મારા નિમિત્તે તો વળી આગળ મારું શું થાય, માટે હું તમને છૂટ આપું છું કે તમારા કોઈ પણ મનપસંદ રાજકુમારને ખુશીથી વરી લો। એ વખતે મૈણાસુંદરી ઉંબરાના મોઢા ઉપર હાથ મૂકીને કહે છે, સ્વામીનાથ મહેરબાની કરીને બીજી વાર આવું બોલશો નહીં, સતી સ્ત્રી પતિના સુખે સુખી ને પતિના દુઃખે દુઃખી, માટે આવું બીજી વાર બોલશો નહીં, આપની બીજી કોઈ પણ આજ્ઞા મારે શિરોમાન્ય છે પણ આવું કૃપા કરીને બોલશો નહીં,
અને એ રીતે પછી ધર્મચર્ચામાં રાત્રિ પસાર થઈ, સવાર થઈ અને મૈણા સુંદરી કહે છે કે ચાલો સ્વામિનાથ, બાજુમાં ઋષભદેવ ભગવાનનો જિનાલય છે, ત્યાં આપણે ભગવાનના દર્શન કરીએ, વંદન કરીએ. અને એ ઉંબર આ મૈણા સુંદરીની આવી મહાનતાથી પ્રભાવિત થયેલ ઉંબર રણો પણ એની વાતને સ્વીકારી લે છે. બંને જણાએ દેરાસરમાં જાય છે અને મૈણા સુંદરી ખૂબ ભાવ વિભોર બનીને પરમાત્માની સ્તવના કરે છે. અને એ વખતે એક ચમત્કાર સજાય છે કે ભગવાનના હાથમાં રહેલું બીજોરું અને ગળાની માળા ફૂલની એ બંને આમ ઉછળીને આગળ આવે છે અને બંને જણા એક એક વસ્તુને ગ્રહણ કરી લે છે. તો આ એમનું જે સતીત્વ હતું મૈણા સુંદરીનો, ઉંબરાણાની પણ જે આ રીતે મહાનતા હતી હૃદયની, એનાથી પ્રભાવિત થઈને સાથે ભગવાનની સ્તવના પણ ભાવ વિભોર ભરીને કરી મૈણા સુંદરીએ. એમાં પોતાના દુઃખના પણ કોઈ રોટલા રડ્યા નથી. અને આવી એમની મહાનતાથી પ્રભાવિત થયેલા શાસન દેવતાએ આવો ચમત્કાર દેખાડ્યો. ભગવાન તો વિતરાગ હોય, એ આવું કશું જ કરે નહીં, પણ ભગવાનની ભક્તિ અને સામા આત્માની મહાનતાને કારણે પ્રસન્ન થયેલા જે સમ્યક દ્રષ્ટિ શાસન દેવ કે દેવી હોય, એ કેટલીક વાર ભક્ત આત્માઓની શ્રદ્ધાને વધારવા માટે, મજબૂત કરવા માટે એ આવા પ્રકારનું કરી શકે. નજીકના ભૂતકાળનો આવો એક દાખલો કહું તો, થોડા જ વર્ષો પૂર્વે શાસન પ્રભાવક પૂજ્યપાઠ પન્યાસ પ્રવર્ષી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ, આ ભાઈ અમદાવાદમાં ગોતા વિસ્તારમાં રહે છે. મારા ખ્યાલ મુજબ ગોતામાં કે તેની આજુબાજુમાં એ પન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી સાધર્મિક આવાસ યોજના, નબળા સાધર્મિકો માટે સસ્તા દરે સાધર્મિક આવાસ યોજનાનું આયોજન થયેલું છે. અને એમના એક પ્રવચનને સાંભળીને, એક જ પ્રવચન અને ખાસ એ પ્રવચન હતું બ્રહ્મચર્યના વિષય ઉપરનું, એક વખતના બ્રહ્મસેવનમાં 2-9 લાખ જેટલા ગર્ભજ પંચેન્દ્રિય મનુષ્યો અને ઉપરાંત અસંખ્ય સમૂર્છિમ મનુષ્યો, મન વગરના સૂક્ષ્મ હોય, અને બીજા પણ બે ઇન્દ્રિય પુષ્કળ જીવોની વિરાધના હિંસા થાય છે. અને આ સાંભળી કરીને એ પ્રવચન પહેલી જ વાર સાંભળી રહેલા દક્ષાબેન નામના શ્રાવિકા, જે મારા ખ્યાલ મુજબ કચ્છ માંડવીના ગુર્જરવાણિયા અને એમના પતિ પ્રાય મુંદ્રાના, અને એ ગુર્જરવાણિયા, એમનું નામ અત્યારે ભૂલાય છે, દિનેશભાઈ લગભગ એમનું નામ, દક્ષાબેન દિલીપભાઈ. તો દક્ષાબેને આ પ્રવચન સાંભળ્યું, એનો અંતરાત્મા એકદમ આમ ધ્રવી ઉઠ્યો. એવો અણુકર્મી આત્મા હોય, ઘણી વાર એકાદ પ્રવચન એકાદ વાક્યથી પણ જોરદાર અસર થઈ જાય અને જીવનમાં એક ઢંગ ટર્નિંગ પોઈન્ટ આવી જાય. એટલે દક્ષાબેને વિચાર કર્યો, ઓહો, આ ક્ષણિક માત્ર સુખાભા, સાચું સુખ તો છે જ નહીં, ઇન્દ્રિયોના વિકાર રૂપ છે, બલકે કર્મબંધનનું મહાન કારણ છે. અને એની ખાતર આટલા બધા અગણિત જીવોની હિંસાનું પાપ, ઓહો, હવે મારે કરવું જ નથી. અને ત્યાં ને ત્યાં એ વખતે એમની ઉંમર પણ મારા ખ્યાલ મુજબ લગભગ 21 વર્ષ આસપાસની હતી અને સંતાનમાં એક દીકરો હતો. અને ત્યાં ને ત્યાં એમણે સંકલ્પ કરી દીધો કે આજથી, અત્યારથી જ માંડીને મારે આ જીવન બ્રહ્મચર્યનું પાલન કરવું છે. પ્રવચન વિચાર કરજો કેટલું કઠિન વાત છે. આવી હજી ઉગતી યુવાની છે, લગ્ન થયેલા અને એક સંતાન હતું, અને આ એક જ પ્રવચન શ્રવણથી એનો અંતરાત્મા એટલો બધો આમ અંદરમાંથી હલી ગયો. અને ઘરે આવીને પતિને વાત કરી કે આજનું આ પ્રવચન સાંભળીને મેં આવો સંકલ્પ કર્યો છે, હવે ઉંમર તમારી આપણી નાની છે, હવે તમારે બીજા લગ્ન કરવા હોય તો પણ ખુશીથી કરી શકો છો, હા, હું તમારી પાસેથી કોઈ એને માટે રકમની માનીની કશી કહી ને જે એ પણ અપેક્ષા રાખીશ નહીં, હું મારા પગભર થઈ જઈશ, હું ટ્યુશન વગેરે કરીને પણ મારી આજીવિકા ચલાવી લઈશ, હા, અને તમે ભલે તમારે બીજા લગ્ન કરવા હોય તો ખુશીથી કરી શકો છો. પણ પહેલાં દિલીપભાઈ પણ અન્યાસ પ્રવર ચંદ્રશેખરજી મારા સાહેબના વિશિષ્ટ ભક્ત હતા, વીર સૈનિકમાંના એક સૈનિક હતા. એટલે પહેલાં તો ત્યારે આ ઘરમાં આ વાત થોડીક પ્રસરી, એટલે વડીલો એ બધાએ દક્ષાબેન ઉપર દબાણ કર્યું, એમને સમજાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા કે આવા ભાવાવેશમાં આવીને આવું પગલું ન ભરાય, તમે હજી ઉંમર તમારી નાની છે, લગ્ન થયેલા છે, બધું વિચાર કરો, માટે આવો તમે સંકલ્પ અત્યારે ન કરો વગેરે અનેક રીતે સમજાવવા ઘણા પ્રયત્નો કર્યા. પણ દક્ષાબેન પોતાના નિર્ણયમાં
મક્કમ રહ્યા. એમણે કહ્યું કે એમણે બીજા લગ્ન કરવા હોય તો ખુશીથી કરી શકે છે, હું છૂટાછેડા વખત કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર ખુશીથી રાજી ખુશીથી છૂટાફેડાના કાગળ ઉપર સહી કરવા પડેવા તૈયાર છું, અને આજીવિકા માટે પણ મારી કોઈ અપેક્ષા નથી, હું સ્વયં પગભર થઈ જઈશ વગેરે વગેરે. અને ત્યાર પછી તેઓ ભગવાનની પૂજા કરવા ગયા દેરાસરમાં. ભગવાનની ખૂબ ભાવથી દ્રવ્ય પૂજા, અંગ પૂજા, અગ્ર પૂજા, ભાવ પૂજા કરી અને પછી ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, જો મારી ભાવના શુદ્ધ છે, આપને આજ્ઞાનુસારી હોય તો આપ મને આ સંકલ્પના પાલન કરવા માટેનું બળ આપજો, અને રાજી ખુશીથી મને પરિવારજનો તરફથી પતિ તરફથી રજા મળી જાય એવી કૃપા કરજો, અને આપ આપ મારા સહાયક છો એની પ્રતીતિ રૂપે અત્યારે જે આપના મસ્તક ઉપર બે ત્રણ ફૂલ હતા એમાંથી વચલું ફૂલ હમણાં ને હમણાં જો નીચે પડે તો હું સમજીશ કે આપ મારા ઉપર કૃપા છે ને આપ મને સહાયક છો. અને એ જ વખતે આ પ્રાર્થના કરી ભાવથી, એ જ વખતે વચલું ફૂલ ખરેખર નીચે નીચે એટલે ભગવાનના ખોળામાં પડ્યું, એટલે દક્ષાબેન એકદમ હિંમત આવી ગઈ. એટલે આવી રીતે પણ ક્યારેક બની શકે, આવી કોઈ પ્રાર્થના કરી હોય અને સાથે અધિષ્ઠાયક શાસનદેવ જાગ્રત હોય તો તમારા પુણ્ય પ્રભાવે આ રીતે ફૂલ પડ્યું તે શુભ શકુન થયું ને, બરાબર. અને થોડા દિવસમાં, લગભગ 15-15 દિવસમાં જ એમના પતિ પણ સંમત થઈ ગયા અને બંને જણાએ આવી નાની વયમાં સજોડે આજીવન બ્રહ્મચર્ય વ્રત સંન્યાસ પ્રવર્ષી ચંદ્રશેખરજીમાં સાહેબના નિશ્રામાં એના શ્રીમુખે જાહેરમાં વિધિપૂર્વક વ્રત અંગીકાર કર્યું, બરાબર. એટલે આ રીતે કોઈ વિશિષ્ટ રીતે પડ્યું હોય તો એ શુભ છે, અને કેટલીક વાર શુભ પણ એને અશુભ પણ, એમ જ કોઈ હવાનું સેજ ઝોંકું આવ્યું કે બેલેન્સ બરાબર ન રહ્યું હોય, આમ ઘટતું જ્યાં જગ્યા હોય ત્યાં રખાયેલું હોય તો આમ દળી જાય, તો એમાં કંઈ શુભ કે અશુભ જેવું કંઈ પણ વિચારવું નહીં, ન્યુટ્રલ, બરાબર. એટલે આમાં કોઈ એકાંતે કહી શકાય નહીં, પણ અશુભ રીત તો મનમાં શંકા કરવી જ નહીં, બરાબર. ઘણીવાર એવું બને આપણે જેવું વિચારીએ અને વિકલ્પો કરીને એવું પછી થવા લાગી જાય, એટલે નેગેટિવ વિકલ્પો કરવા નહીં. કેટલીક વાર એવી ગ્રંથિઓ પણ માણસના મગજમાં ઘર કરી જતી હોય છે, એનું રિઝલ્ટ પણ પછી એઝ યુ થિંક સો યુ બિકમ, જેવું તમે વિચારો ને એવું તમે લગભગ થઈ જતા હો છો. લો ઓફ એટ્રેક્શન જે કહેવાય છે, આકર્ષણનો સિદ્ધાંત, એ પણ આપણા જેવા વિચારો પોઝિટિવ કે નેગેટિવ હોય એવી પરિસ્થિતિઓનું આકર્ષણ થઈ જતું હોય છે. માટે આ પ્રસંગમાં કંઈ અશુભ થશે તો એવું કંઈ ભય રાખવાની જરૂર નથી, નૌકાર ગણવા, અને સારું છે આપણે એમ જ પોઝિટિવ જ વિચારો કે આ ચાલો કંઈક પરમાત્માની શાસનદેવની કૃપાનું આ સૂચક છે. આ રીતે આપણે હંમેશા દરેક પરિસ્થિતિને પોઝિટિવ રીતે વિચારવા માટે પ્રયત્ન કરવો જોઈએ. હમણાં જ એક કિસ્સો એવો જાણવા મળ્યો, એક ભાઈ તો એ ડાયમંડના વ્યવસાયમાં છે, એક વખત ટ્રેનમાં એની બેગ હતી જે ખાલી હતી, અંદર કંઈ હતું પણ નહીં કુદરતી, અને ગુમ થઈ ગઈ, ખુલાઈ ગઈ, ચોરાઈ ગઈ, જે થયું તે, પણ ત્યારથી મગજમાં એક ગ્રંથિ બેસી ગઈ કે હવે અત્યારે તો ખાલી હતી પણ ક્યારેક ભરેલી હોય કે હીરા ગીરા અંદર હોય ને કંઈ ગુમાઈ જશે, તો હવે એ ગ્રંથિ એટલી બધી અંદરમાં જોરદાર રીતે ઘર અસર કરી ગઈ છે સબકોન્શિયસ માઇન્ડમાં. લગભગ 8-1 મહિના થઈ ગયા એ ઘટનાને, હજી પણ એને સતત આમ ભય લાગ્યા કરે, અને એના કારણે પોતાના દૈનિક કાર્યમાં પણ જોઈએ એવું ચિત્ર તોડી શકતા નથી. એટલે આવી રીતે જ નેગેટિવ જો વિચારીએ કોઈ પણ પ્રસંગમાં, ત્યાં કંઈ થયું નથી, થવાનું હોય તો તરત થઈ જાય, ક્યારેક એવું બનવાનું હોય ને એના પૂરો સંકેત રૂપે કંઈ ક્યારેક આવી કોઈ ઘટના બને, પણ એ 15-20 દિવસમાં બની જાય, હવે 8-8 મહિના વીતી ગયા હવે કાંઈ બની નથી એવું કંઈ, તો પછી મગજમાંથી એ વિચાર ખરેખર તો નીકળી જવો જોઈએ. તો બને ત્યાં સુધી હંમેશા દરેક પરિસ્થિતિમાં પોઝિટિવ થિંકિંગ કરવાનો અભ્યાસ કરવો, બરાબર. સબળું જ વિચારવાનું, નબળા વિચારો આવે એટલે તરત સંખેરી નાખવાના, અથવા નવકાર મંત્રનું સ્મરણમાં લાગી જવાનું, અથવા પરમાત્માને પ્રાર્થના કરવાની કે ભગવાન મને આ અશુભ વિચારોથી બચાવો, જે થાય તે સારા માટે. આ એક શુભ વિચાર મગજમાં ગોઠવવા જેવો છે, જે થાય તે સારાને માટે, આમાં પણ કંઈક હિત સમાયેલું હશે. અત્યારે ભલે દેખીતી રીતે આપણને લાગે છે કે આ સારું નથી થતું, પણ છતાં થોડીક ધીરજ રાખીએ ને તો ભવિષ્યમાં એમાંથી પણ કંઈક સુપરિણામ આવવાનું હોય, બરાબર. દાખલા તરીકે ચંદન બાલાને પેલી મૂલા શેઠાણીએ ગેરસમજણથી ગુસ્સામાં આવેશમાં આવીને
માથું મુંડન કરાવી હાથે પગે બેડી વગેરે બાંધી કરી અને અંધારા ઓરડામાં પૂરીને તાળું લગાવીને પોતે પિયર ચાલી ગયા. બોલો આ સારું થયું? ચંદનમાલા માટે આ સારું થયું કે ખરાબ થયું? સ્થૂળ દ્રષ્ટિથી તો ખરાબ જ લાગે ને, એ તો નિર્દોષ હતી હકીકતમાં, અને છતાંય એણે આવું ખર્યું ગેરસમજણને કારણે મુલા શેઠાણીએ. તો આપણે તો આ બહુ ખતરનાક ખરાબ કહેવાય, અને આ સાંભળતા આપણે મુલા શેઠાણી ઉપર પણ મનમાં નેગેટિવ વિચારો આવી જાય કે આવું જ કરાતું હશે. પણ ચંદનબાલાએ એ પ્રસંગમાં પણ મેં મુલા શેઠાણી માટે નેગેટિવ થિંકિંગ કર્યું નહીં. હવે કોણ જાણે એમાંથી ક્યારે બાર શેઠ પણ બહારગામ ગયા હતા, કોણ જાણે ક્યારે પાછા આવશે અને એમને પણ કેવી રીતે ખબર પડશે અંદરમાં અને શું થશે. પણ એવા કો વિકલ્પે ચિંતા કર્યા વિના શું કર્યું ચંદનબાલાએ? બે અક્ષરનું આલંબન લીધું. કયા બે અક્ષર? કયા બે અક્ષર? બસ નથી ખબર. હા, મહાવીર ચતાર થઈ ગયા અક્ષર. વીર 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 વીર, બસ વીર વીર ન જાણે કે અજપા જાપ. ત્રણ અહોરાત્ર, ત્રણ દિવસ ત્રણ રાત વીતી ગયા ખાધા પીધા વિના. આપણે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ હોય તો શું કરે? એવા જોરદાર કમાળ ઠોકરા કરે, રાડ કરે, બુમા બુમ ચીસા ચીસ કરે અને રડવા માંડે અને કેવા દાંત કચકચાવા લાગે મુલા શેઠાણી પ્રત્યે બહાર નીકળવા દે, પછી હું તને બરાબર જોઈ લઈશ વગેરે વગેરે. આર્ત ધ્યાને રૌદ્ર ધ્યાન કરી અને હોલસેલમાં અશુભ કર્મો ઉપાર્જન કરી લે, એને બદલે ભગવાન મહાવીર સ્વામીની ભક્તા એવી આ ચંદનબાલાએ આવા પ્રસંગમાં પણ મુલા શેઠાણી પ્રત્યે પણ જરાય માત્ર રૌદ્ર ધ્યાન કે દુર્ધ્યાન ન કર્યું, બદલો લેવાનો વિચાર સુધા ન કર્યો, પોતાના જ કર્મનો વાંક વિચારી કરી અને ક્ષમતામાં રહે છે. અને નવરું પડેલું મન તો વળી નવરું બેઠું નખોડવાળે, એન્ડ એમ્પ્ટી માઇન્ડ ઇઝ ધ વર્કશોપ ઓફ ડેવિલ. બરાબર, ખાલી પડેલું મન એ શેતાનું કારખાનું કહેવાય છે. એટલે આડાવાળા ખોટા ખરાબ વિકલ્પો કર્યા જ કરીને કરવો માંદે, એટલા આવું ન બને. એટલા માટે ભગવાનના નામ સ્મરણમાં વીર વીર વીરમાં ચિત્તને જોડી દીધું. આ તો ત્રણ દિવસ થયા, પણ કંઈ ગેરંટી નહોતી ત્રણ થાય તેર થાય કોણ જાણે કેટલા દિવસ થાય, પણ જે થવા જે થાય તે સારા માટે આમાં પણ કંઈ હિત સમાયેલું હશે. આવી જ કોઈ વિચારણા અને ભાવનાથી ક્ષમતાપૂર્વક પ્રભુના નામસ્મરણના આલંબનપૂર્વક એમણે ત્રણ અહોરાત્ર પસાર કર્યા. પછી શેઠ આવ્યા, તપાસ કરી, ખબર પડી, પછી એને દુહારને ચડાવી બધું બહાર કાઢી ચંદનબાલાને. પછીની ઘટના તમે જાણો છો. હવે જો જો આવું કંઈ ન થયું હોત તો ચંદનબાલાને જે મહાન લાભ મળ્યો, કયો લાભ મળ્યો? ભગવાન મહાવીર સ્વામીનો મહાન અભિગ્રહ, જે અભિગ્રહ પૂરો થવા 5 મહિના અને 25 દિવસ વીતી ગયા હતા ભગવાનના 24 ઉપવાસના, એ અભિગ્રહ પૂર્ણ કરાવીને પારણા કરાવવાનો મહાનતમ જે લાભ ચંદનબાલાને મળ્યો એ મળી શકત જો આવું ન થયું હોત તો? તો આ જે થયું તે સારા માટે થયું કે ન થયું? ધીરજ રાખવી જોઈએ. આપણે તરત ને તરત આમ નેગેટિવ વિચારમાં લાગી જઈએ તો હોલસેલમાં અશુભ કરવો બાંધી લઈએ. એના કરતાં આ એક સોનેરી વાક્ય હંમેશા હૃદય ઉપર કોતરી રાખવા જેવું છે કે જે પણ થાય તે સારાને માટે, અને આમાં પણ કંઈક કુદરતનું શુભ સંકેત સમાયેલો હશે. તાત્કાલિક ભલે દેખાતો નથી, તાત્કાલિક ભલે આપણને અશુભ પણ દેખાય છે, પણ એકંદરે એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર, બધું જ કુદરતમાં વ્યવસ્થિત છે. જે થાય તે સારા માટે ધીરજ રાખી કરી અને આપણે પોઝિટિવ ભાવોમાં સમયને પસાર કરવો જોઈએ. બીજો પણ એક દાખલો સુપ્રસિદ્ધ છે, આમ તો રાજા અને મંત્રીનો. વાત વાતમાં મંત્રી બોલતો રહે કે જે રાજન જે થાય તે સારા માટે, જે થાય તે સારા માટે. એક દિવસ એવું બન્યું કે રાજાની કેટલાની ખબર છે? પછી આ વાત હવે આગળ રાજાને મંત્રીની ખબર છે ને, એક બે બીજા કોઈની ખબર છે આ બાજુ? નથી ખબર, સાંભળો. તો રાજાની આંગળી દરવાજાની આવી ગઈ, પછી ચપ્પલ છે ભાઈ, અને આંગળી છોલાઈ ગઈ, થોડી કપાઈ ગઈ. એ આશ્વાસન મેળવવા માટે રાજાએ મંત્રીને કહ્યું, આજે મંત્રી જો ને આજે મારી આવી તો આંગળી કપાઈ ગઈ. હવે મંત્રીના રોજના ક્રમ પ્રમાણે મોઢામાંથી વાક્ય નીકળ્યું, રાજન જે પણ થાય છે ને એ સારા માટે હોય છે, કુદરતો એમાં પણ કંઈ શુભ. અને રાજાને ગુસ્સો આવી ગયો, એક તો મારી આંગળી કપાઈ ગઈ ને ઉપરથી કહે સારા માટે, સિપાહીને હુકમ કરી આવ મારે કેદખાનામાં પૂરી નાખો, જેલમાં પૂરી દો એને. હા, અને જેલમાં જઈ રહ્યો છે એ વખતે પણ શું બોલે છે? રાજન જે થાય તે સારા માટે. હા, પછી હવે યાદ આવે છે દ્રષ્ટાંત કેટલાને? બીજાને કોઈ યાદ આવ્યું? સાંભળ્યું તો હશે. આ શું થયું? પછી રાજાઓને પહેલાંના કાળમાં શિકારનું વ્યસન, 7 મહાવ્યસનોમાં એનો નંબર આવે શિકારનો, એને કારણે ક્ષણિક રાજાને નરકમાં અત્યારે જવું પડ્યું છે. તો એ શિકાર કરવા માટે જંગલમાં ગયેલ છે, અને શિકાર કોઈ હરણ જેવું હશે, પ્રાણી જોરથી ભાગે છે, એની પાછળ ઘોડો દોડાવતા દોડાવતા પોતાના સાથીદારોથી રાજા વિખૂટો પડી જાય છે. અને
છેવટે થાકીને એક ઝાડ નીચે લમણે હાથ દઈને આમ બેઠો છે. હવે જંગલમાં રસ્તો સરખો જડતો નથી, ભૂખ તરે સખત લાગ્યા છે, શરીરમાં શક્તિ પણ રહી નથી, દૂર દૂરથી સિંહ વગેરેની ગર્જનાઓ સંભળાઈ રહી છે. રાજા ચિંતામાં છે કે હવે મારું શું થશે. અને એટલામાં કુદરત શું થયું કે કેટલાક આદિવાસી ભીલ લોકો ત્યાં આવી ચડ્યા જંગલમાં રહેનારા, અને રાજાને એ લોકોએ ઘેરી લીધો, પકડી લીધો અને ક્યાં લઈ ગયા, પોતાની કુળદેવી પાસે લઈ ગયા. એને કોઈ 32 લક્ષણા પુરુષનું અને બલિદાન આપવાનું હશે. આદિવાસી ભીલ લોકોમાં આવી બધી માન્યતાઓ હોતી હોય. હા, અને હવે બધી પૂર્વ તૈયારી કરીને હવે જ્યાં શસ્ત્ર ઉગામ્યું રાજાને બલિદાન આપવા માટે, વધ કરવા માટે, ત્યાં સાથીવાળા કોઈ કહે, ઉભારો ઉભારો ઉભારો, મેં એને મારશો નહીં. કેમ કેમ? કારણ આંગળી કપાયેલી છે. કુળદેવીને કેવું બલિદાન આપવું જોઈએ? 32 લક્ષણા, અખંડ શરીરવાળા, શરીરનું કોઈ પણ અંગો ઉપાંગ થોડું પણ છેદાયેલું, કપાયેલું કે નાશ પાયેલું હોય તો ચાલે નહીં. અને એવાનું આપશો બલિદાન તો કુળદેવી શું થશે? નારાજ થશે, ઉલટીની શિક્ષા કરશે, મારે છોડી દો એને. રાજા છૂટી ગયો અને ત્યારે એને યાદ આવ્યું મંત્રીનું વાક્ય કે જે થાય તે સારા માટે. પછી જેમ તેમ કરી રાજા આખરે મેલે તો પહોંચ્યો તો ખરો, અને જલ્દીમાં જલ્દી હવે પ્રધાનને બિચારાને બહાર કાઢું અને આ બધા સમાચાર આપું. એટલે પ્રધાનને જલ્દી કેદખાનામાંથી બહાર કરાવ્યો અને બધી વાત કરી. ખરેખર તારું વાક્ય સારું સાચું પડ્યું કે જે થાય તે સારા માટે. પણ જરા મને એ તો કહો કે તમે જેલમાં ગયા અને એ વખતે બોલ્યા જે થાય તે સારા માટે, પણ તમને શું લાભ થયો? સમજી ગયા? આવે અમારે બોલતા નહીં, બોલતા નહીં. હજી કેટલાને સમજાયું નથી, હજી કેટલાને સમજાયું નથી કે મંત્રીને શું ફાયદો થયો? સમજાયું ન હોય ત્યાં આગળ બધાને સમજાઈ ગયું છે? તો હું ગમે તેને પૂછું એમ બોલો નહીં. જેને ન સમજાયું હોય કે મંત્રીને શું લાભ થયો, એ આંગળી ઊંચી કરો. અને આંગળી ઊંચી નથી કરી મતલબ કે તમને સમજાઈ ગયું છે. તો હવે હું ગમે એને પૂછી, તમને સમજાયું? ભલે, એક તમને નથી સમજાયું મંત્રીને શું લાભ થયો તમને? નહીં? અચ્છા, તમને સમજી ગયા. ચાલો, ત્રણેક આંગળી આ બાજુ ઊંચી છે, નથી સમજાયું. આ બાજુ બધાને સમજાઈ ગયું છે? હજી હા, એક નથી, બે, ત્રણ, ત્રણ ચાર આંગળીઓ બંને બાજુ છે, બાકી બધાને સમજાઈ ગયું છે. બરોબર, બોલો કિરણભાઈ, શું સમજાઈ ગયું? મંત્રીને શું લાભ? શું લાભ નથી ખબર? હા, જો મોટે ભાગે રાજા શિકારે જાય તો મંત્રીને ભેગો લઈ જાય. હા, અને જો જેલમાં પોતે ન પુરાયો તો રાજાની સાથે લઈ જાય, તો રાજાની જગ્યાએ એનું બલિદાન દઈ જવાત. માટે જે થયું તે સારા જ માટે. બસ આ એક દ્રષ્ટાંત અને સિદ્ધાંત મગજમાં કોતરી રાખો. જે પણ દુઃખ આવે છે, તકલીફો આવે છે, એ પણ સારા માટે, વૈરાગ્ય જગાડવા માટે આવે છે. માટે મહાભારતની અંદર કુંતી માતાએ શ્રી કૃષ્ણને વિનંતી પ્રાર્થના કરી કે વિપદઃ સંતુ નઃ શશ્વત, અમારા ઉપર શશ્વત સદા હંમેશાને માટે વિપત્તિઓ, વિપદઃ સંતુ, વિપત્તિઓ આવજો, આપત્તિઓ આવજો, તકલીફો દુઃખો અને વર્ષાવજો. કારણ કે સુખમાં સાંભળે કોણ? સોની, ને દુઃખમાં સાંભળે રામ અથવા ભગવાન. બલિહા, સુખ કે માથે શીલા પડો બિસર જાય રામ, બલિહારી હૈ દુઃખ કી પલ પલ સમરે રામ અથવા ભગવાન. સુખમાં માણસ છકી જાય, મદમસ્ત બની જાય, વ્યસનોમાં ને પાપોમાં ચપચૂર બની જાય, ભગવાન દેવગુરુ ધર્મને ભૂલી જાય. દુઃખ આવે ત્યારે ભગવાન યાદ આવે, એ ગુરુ મહારાજ પાસે આવવાનું મંત્ર, સાહેબ આ તકલીફ છે, જરા કંઈક મંત્ર આપો કે વાસ્તવિક આપો કે રક્ષા પૂરો, કંઈ ઉપાય બતાવો, કંઈક ને કંઈક. બરાબર ને? દુઃખ આવે તો આવવાનું મન થાય. ત્યારે બાકીના બધા, મોટાભાગના બધા પોતાના પૈસા કમાવાને સંસારમાં વ્યસ્ત છે. જો ભોગી ભાઈ પણ આવી ગયા હવે તો, એટલે દુઃખ તો સારું, સુખ કર. સુખમાં માણસ પ્રમાડી આળસુ એડી બની જાય, વિષ્ણુ પાપોમાં ચક્ષુ બની જાય. જ્યારે દુઃખ આવે તો માણસને દેવ ગુરુનું શરણનું સ્વીકારવાનું, ધર્મનું સ્વીકારવાનું મન થાય છે. બરાબર? તો હવે આ બહુ મહત્ત્વની વાત છે. બધાને તકલીફો તો જીવન પગલે પગલે બધાને આવતી હોય કર્મ પ્રમાણે. એ વખતે હવે આ વાક્યો યાદ રહેશે કે જે થાય તે સારાને માટે, અને આમાં પણ કંઈક હિત સમાયેલું હશે. બસ આ બે વાક્ય યાદ કરે અને ધીરજ અને સમતા હંમેશા ટકાવી રાખવી. અને દુઃખમાં નિમિત્ત બનનાર કોઈ પણ આત્મા ઉપર કદી પણ દ્વેષ કરવો નહીં. ચાલો, તો આપણો મૂળ પ્રશ્નનો સમાધાન થઈ ગયું કે ફૂલ નીચે પડ્યું એને આપણે એમને પણ પોઝિટિવ જ વિચારવું, કે આ ન્યુટ્રલ પણ હોઈ શકે, શુભ અશુભ જેવું કંઈ ન હોય, કુદરતી રીતે
હવાના ઝોકાથી કે બેલેન્સ ન પડી એટલે પડી ગયું, એમાં કાંઈ અશુભ કંઈ જેવું કંઈ હોય નહીં. અથવા આપણે શુભ જ માનવું કે કોઈ ભગવાનની કે શાસન દેવની કંઈ કૃપા લાગે છે, કંઈક કહેવા માગે છે. ઘણીવાર એવા અનુભવ થતા હોય છે હો કે ઘણા એવા વિશિષ્ટ ભક્ત આત્મા હોય ને એને ભગવાન કાર્ય હસતા દેખાય. ભગવાન તો વિતરાગ છે, કંઈ હસે નહીં, પણ શાસન દેવ એવું દ્રશ્ય દેખાડે કે ભગવાન હસી રહ્યા છે અથવા ભગવાન કંઈક બોલી રહ્યા છે. અને એવા પ્રસંગો બન્યા છે, પાટણ વાવ છે ને, શ્રીમંદર સ્વામીનું જે દેરાસર છે ત્યાં જૂનાગઢથી 36 કિલોમીટર અંતરે પાટણ, સિદ્ધપુર પાટણ નહીં, બરોબર, પ્રભાસ પાટણ નહીં, પણ જૂનાગઢથી 36 કિલોમીટરના અંતરે રાજકોટથી ધોરાજી થઈને જવાય છે પાટણ વાવ, જ્યાં એક દેવતાની પ્રેરણાથી દેરાસર બંધાયું છે ભગવાન શ્રીમંદર સ્વામીનું. અને અવારનવાર ત્યાં શાસનદેવ જાગૃત છે, એટલે કંઈક ને કંઈક ચમત્કારી ઘટનાઓ બન્યા કરતી હોય. લગભગ દર રવિવારે ત્યાં પ્રશ્નોત્તરી પણ થાય દેવ દ્વારા માધ્યમથી, અને સાથે ભગવાનની વિશિષ્ટ ભક્તિ પૂજનો વગેરે થતા હોય, અને એમાં ક્યારેક આવી ઘટનાઓ બનતી હોય. તો એક વખત ત્યાં ઘણું વાત છે, આપણે લાંબુ થઈ વિષયાંત થોડો થઈ જશે, શોર્ટમાં કહી દઈએ. તો એક વખત ભક્તિ ચાલતી હતી ને ભગવાનનું મોઢું ખોલ્યું, બરાબર છે, ભગવાન શ્રીમંદર સ્વામીની આમ તો પ્રતિમા આપણી એક રીતે જોયું, તો મોઢું ખોલ્યું અને 32 દાંત દેખાયા. મૂર્તિ ઘડાઈ હોય ત્યારે થોડા દાંત અંદરમાં કંઈ ઘડાતા હોય, પણ છતાં શાસન દેવ પોતાની કૃપા વ્યક્ત કરવા માટે અને ભક્તોની શ્રદ્ધાને દ્રઢ કરવા માટે આવા આવું બધું દ્રશ્ય દેખાડી શકે. એ 32 દેખાય, એટલે પેલો ફોટોગ્રાફર આમ પોત કેમેરો જરાક સરખું કરીને જ આમ હેલી ફોટો કાઢવા ગયો, એટલી વાર એના પાછું મોઢું બંધ થવા લાગ્યું. પણ હજી થોડુંક મોઢું ખુલ્લું હોત એને ચાંપ ક્લિક થઈ ગઈ તો એક દાંત ફોટામાં આવી ગયો છે. તમે ઘણાએ જોયો હશે, હા, અમે પોતે લગભગ 1000 કોપીઓ એ ફોટાની કરાવી કરી. એક બાજુ ભગવાનનું મોઢું બંધ છે, બીજી બાજુ ભગવાનનું મોઢું ખુલ્લું છે, ને એક દાંત દેખાશે ભગવાન શ્રી, બંને ફોટા સાથે, અને એની લગભગ લેમિનેશન કરાવીને 1000 કોપીઓ કચ્છ મુંબઈ વગેરેમાં અનેક સંઘોમાં વિતરિત થયેલી છે. તો આવું ક્યારેક બની શકે છે. કેટલીક વાર અમી ઝરણા થતા હોય છે દેરાસરોમાંથી, હા, એમાં પણ બે કારણ હોઈ શકે. ક્યારેક કોઈક વૈજ્ઞાનિક કારણ હોઈ શકે થોડું, કે ભાઈ આરસ છે અને ગરમી વાતાવરણ પ્રકારનું હોય, એમાંથી પાણી નીકળે એના કારણે. પણ દરેક પ્રસંગમાં એવું નથી પણ હોતું, અને રીતસર એટલે દૈવી સંકેત પણ હોય, દૈવી કૃપાથી પણ અમી ઝરણા થઈ શકે. અને રીતસરના રહેલા ચાલે કેટલાય સુધી, આમ કુદરતી હોય કંઈ હોય તો થોડું થોડું ઠીક છે, જ્યારે પાણી ટીપા જામ્યા હોય એને ભલે આમ રીતસરના રહેલાઓ ચાલે, અને કેટલીક વાત્સિકને આમ ઢગલા થઈ જાય, તો આ બધું શાસન દેવ ત્યાં જાગ્રત હોય અને કોઈ વ્યક્તિ વિશેષ અથવા કોઈ સંઘ ઉપર પણ કૃપા દ્રષ્ટિ પોતાની વ્યક્ત કરવા માટે આવા આવા દ્રશ્યો દેખાડી શકે છે. તો ફૂલ કદાચ નીચે પડ્યું પૂજા કર્યા પછી, તો આપણે હંમેશા સારું જ વિચારવાનું કે ચાલો પરમાત્માની કૃપા છે, શાસનદેવની કૃપા છે, નેગેટિવ ક્યારેય પણ વિચારવું નહીં. તો આ અમદાવાદથી આવેલા પ્રશ્નનો જવાબ. ચાલો હવે સ્થાનિક પ્રશ્નમાં, ગઈકાલે છેલ્લે આપણને વનિતાબેને કંઈક પ્રશ્ન કર્યો, તો જરા પ્રશ્ન તમારો રિપીટ કરો, પછી આપણે એનો સમાધાન વિચારીએ. અચ્છા, શું તૈયારી હોવી જોઈએ? બહુ સરસ પ્રશ્ન છે. પ્રશ્નમાં બે વિભાગ છે. એક વિભાગ, પહેલો વિભાગ એ કે અંત સમય જ્યારે આપણે નજીક આવે ત્યારે આપણને આમ કંઈ અગાઉથી કોઈ ખબર પડી શકે એવા કોઈ ચિહ્નો હોઈ શકે કે ન હોઈ શકે. અને બીજો વિભાગ પ્રશ્ન એ છે કે અંતે આપણું સમાધિ મરણ થાય એને માટે આપણે પૂર્વ તૈયારી રૂપે શું કરવું જોઈએ. બહુ જ મહત્ત્વનો પ્રશ્ન છે. હવે મૃત્યુનો અગાઉથી ખ્યાલ કાં તો કોઈ વિશિષ્ટ ધર્માત્મા હોય તો ક્યારેક પૂર્વાભાસ થઈ શકે ખરું, બધાને થાય એવું જરૂરી નથી, પણ કોક અવિરેલ આત્માઓને થતું પણ હોય છે. એવા દાખલાઓ પણ સાંભળ્યા છે કે કેટલા મહિનાઓ કે 1-2 વર્ષ અગાઉથી પોતાની તારીખ સુધા અને સમય સુધા પણ એમણે કહી દીધો હોય કે ફલાણી તારીખે અને આટલા વાગે હું જવાનો છું, અને એ પ્રમાણે પાછું બન્યું હોય એવા એવી ઘટનાઓ રેર કેસમાં પણ બનતી હોય છે. એટલે કાં તો કોઈ દૈવી કૃપા હોય, કાં પોતાની એટલી શુદ્ધિ નિર્મળતા હોય એને કારણે ભાસ થઈ જાય, અને અથવા કોઈ પણ બીમારી આપણા શરીરમાં પ્રવેશ કરે ને એનાથી લગભગ 6 મહિના પહેલાં આપણું ચારે બાજુ ઓરા સર્કલ કહેવાય છે, સૂક્ષ્મ શરીર આમ હોય, આભા મંડળ પણ જેને કહેવામાં આવે છે, એની અંદર એની એન્ટ્રી થાય.
પછી આ સ્થૂળ ઔદારિક શરીરમાં તો લગભગ 6 મહિના પછી સ્થૂળ રીતે પ્રવેશે ત્યારે આપણને ખબર પડે કે આવો આપણને કેન્સર થયું કે આ ફલાણું રોગ થયો. હકીકતમાં 6 મહિના પહેલાં આપણા ઓરા સર્કલમાં આભા મંડળમાં કે સૂક્ષ્મ શરીરમાં એની એન્ટ્રી થઈ ચૂકેલી હોય. આજકાલ એ વાક્ય મેરા પણ શોધાયા છે કે આપણે ઓરા સર્કલ હોય એને એના પણ ફોટા નીકળી શકતા હોય છે. અને જે વ્યક્તિ નિર્મળ પવિત્ર શુદ્ધ હોય તો વ્હાઈટ સફેદ વગેરે આવે, કોઈનું યલો આવે, કોઈનું રેડ આવે. અને અશુભ ખરાબ વિચારો કરતો હોય વગેરે અશુભ લેશાવાળો હોય તો મોટે ભાગે બ્લેક કલરની આભા મંડળનું ચિત્ર આવતું હોય છે. તો એ રીતે પણ એના કોઈ જાણકાર સાધક હોય અથવા આવા કોઈ સાધન દ્વારા પણ ખ્યાલ આવે કે ભાઈ હવે આ કોઈ કેન્સર જેવો કોઈ ભયંકર રોગ અંદરમાં પ્રવેશ્યો છે. અને કેટલાક ચિહ્નો તો એવા હોય છે કે સ્થૂળ કોઈ પણ આમ સમજી શકે કે જ્યારે હવે કોઈ મોટો કેન્સર જેવો અસાધ્ય બીમારી લાગુ પડી હોય અને હવે ડૉક્ટરો પણ આ ખંખેરી નાખે અમારું કંઈ ચાલે એમ નથી, હવે થોડા દિવસ કે થોડા કલાકનો મહેમાન છે, તો એ રીતે પણ ખ્યાલ આવી શકે. તે સિવાય પણ યોગશાસ્ત્રની અંદર કોઈ કોઈક એવા બીજા ઉપાયો પણ બતાવે છે, અત્યારે બધા ભલે યાદ નથી. દાખલા તરીકે એક એવું છે કે આપણે આમ સામાન્ય આમ અહીંયા કહીએ તો આપણને કીકી થોડોક પ્રકાશ થોડોક દેખાય, પણ આમ કરવા છતાં પણ કંઈક અંદર પ્રકાશ એવું દેખાતું ન હોય તો સમજવું કે હવે 6 મહિનાની અંદર આપણું આયુષ્ય પૂરું થવાનું છે. એવા એવા અલગ અલગ થોડાક ઉપાયો યોગશાસ્ત્ર આપણું કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ભગવંતનું રચેલું છે એની અંદર અને બીજા પણ કોઈ શાસ્ત્રોમાં એવા ઉલ્લેખો આવે છે. પણ મૂળ વાત તો એ છે કે આપણે હંમેશા જાગ્રત અને સાવધાન રહેવાનું. મૃત્યુ ગમે તે ક્ષણે ગમે તે પડે ઓચિંતું પણ આવી શકે, અગાઉ કંઈ ખાંચી ને ન હોય તો પણ ઓચિંતું આવી શકે. હમણાં જો આ જે આવ્યા આપણા ભોગીભાઈ અને એમના સગા ભાઈ બચ્ચુભાઈ રાંભિયા, બચ્ચુભાઈ રાંભિયા તો વર્ષોથી ઓળખું છું ને બધા તમે ઘણા ઓળખતા જ હશો, પણ મને એ ખ્યાલ હમણાં આવ્યો કે ભોગીભાઈના સગા એ નાના ભાઈ થાય. લાખો અબોલ પ્રાણીઓને એમના ધર્મપત્ની ગીતાબેને પણ પોતે જાનનું જોખમ વોરીને બલિદાન શહીદી વોરીને પણ એમણે બચાવ્યા અને એમના પગલે પગલે બચ્ચુભાઈ પણ વર્ષો સુધી આ રીતે હજારો લાખો અબોલ પ્રાણીઓને કતલખાને જતાં ગેરકાયદે રીતે અટકાવ્યા, એમાં જપાઝપીમાં કસાઈઓ વગેરે સાથે એમને પણ શસ્ત્રના ઘા લાગ્યા હોય છતાંય પોતાના જાનની પરવા કર્યા વિના એ જ કાર્યમાં તેઓ લાગ્યા રહ્યા. અને હમણાં 3-4 દિવસ પહેલાં ઓચિંતો આમ કંઈ અટેક આવી ગયો ને કંઈ કંઈ એમ કંઈ બીમાર પાંજરામાં જતા હતા લ્યો અને ત્યાંથી પાલીતાણા જવાના હતા અને અચાનક હા પાંજરાપોળના ગેટ પાસે ઓચિંતો એટેક આવી ગયો અને આયુષ્ય થઈ ગયું પૂરું. એટલે જીવન આવા કેટલી ઘટનાઓ બને દેરાસરમાં ઉપાશ્રયમાં પરિષણના દિવસોમાં શત્રુંજ ગિરિરાજ ચડતાથી ઉતરતા શત્રુંજમાં દાદાની સામે બેઠા છીએ આમ પ્રાર્થના કરી વગેરે બોલી રહ્યા છે જય વીરા જગ ગુરુ અને ત્યાં આવા આવા કેટલા કિસ્સાઓ અવારનવાર બનતા સંભળાય છે. એટલે આપણે તો પેલું સેલ આવે છે ને બેટરીનો એનું નામ શું હોય એવર રેડી, બસ આપણે એવર રેડી રહેવા જેવું છે ગમે. હા અને આર યુ રેડી ફોર નેક્સ્ટ બર્થ ફોર ડેથ ટુ લીવ ધીસ બોડી? ક્રાઈ કોઈ તૈયાર નહીં હોય જલ્દી, હા એટલું સહેલું નથી જો કે. પણ એક ઇતિહાસ જૈન શાસનના ઇતિહાસમાં એક પાત્ર એવા થઈ ગયા કે એમણે કહ્યું કે આઈ એમ એવર રેડી ફોર ડેથ, મૃત્યુ માટે પણ એટલો જ સજ્જ એટલે કે તૈયાર છું. મરણે પી સજ્જા વયમ, આવું એક વાક્ય સંસ્કૃતમાં પોતાના અંતિમ સમયે એક રાજા બોલ્યા હતા. કયા રાજા ખ્યાલ છે કોઈને? મહાન જીવરેવા પ્રેમી, જૈન શાસનના મહાન પ્રભાવક કુમારપાળ મહારાજા, એમને જ્યારે રાજકીય ખટપટને કારણે એના પ્રતિસ્પર્ધી અજયપાળ રાજાએ ભોજનમાં કોઈક રીતે ઝેર ભેળાવી દીધું લાચ પેલા રસોઈયાગીરને પૂરી કરીને, અને એ ઝેરની અસર શરીરમાં વર્તાવા લાગી, નસો ખેંચાય, ચક્કરો આવે, બધું થાય. એટલે તરત જ વિષાપહાર મણી રાજસભામાં ખડા રહેતો હતો, પહેલાં વિષને ચૂસી લે ખેંચી લે એ મણીને ઓઢામાં રાખો એટલે શરીરનું ઝેર રાખવું એમાં ખેંચાઈ જાય અને પછી બહાર કાઢી શકાય. તે મંગાયો પણ પહેલાં અજયપાળે અગાઉથી એ મણીને પણ સગે વગે કરાવી નાખ્યો હતો લાંચ દ્વારા. એટલે જે માણસ મણી લેવા ગયો હતો બિચારો વિલોય મોઢે આમ હાથ પાછું ફરી રહ્યો છે, મોઢું નીચે છે, આંખમાંથી આંસુ ટપકી રહ્યા છે. કુમારપાળ ત્યાં સમજી ગયા કે મણી ગાયબ થઈ ગયો છે.
હવે આવી સ્થિતિમાં જ્યારે મૃત્યુ બિલકુલ નજર સામે આવે, રાસ રહ્યું છે હમણાં, આવે ગમે તે થોડી ક્ષણમાં જ આયુષ પૂરું થઈ જવાનું છે, એવી સ્થિતિમાં રહેલા કુમાર પાળ રાજા અત્યારે ખરેખર તો એમને કોઈક આશ્વાસન આપનાર જોઈએ કે રાજન સાવધાન, વગેરે ઉપદેશ આપનાર જોઈએ, ગુરુ ભગવાન જોઈએ. એને બદલે કુમાર પાળ રાજા પહેલાં માણસને આશ્વાસન આપતા કહે છે, ભાઈ શા માટે રડે છે, મણી નથી મળ્યો એટલા માટે જરાય ચિંતા ન કર. અને પછી બોલ્યા કે મરણે પી સજ્જા વયમ, અમે મોત માટે પણ એટલા જ સજ્જ એટલે કે તૈયાર છીએ. તો પ્રશ્ન થયો તો પછી મણી મંગાવ્યો શા માટે, એટલા માટે મંગાવ્યો, જો મંગણી આવી ગયો હોત અને કદાચ થોડું આયુષ્ય હજી આગળ લંબા તો હજી જીવડ્યાનું ને ભગવાનની આજ્ઞાનું વધારે પાલન કરી શકાત, શાસનની સેવાનો લાભ બધું મળી શકત. પણ હવે જ્યારે કુદરતને કે ભવિતવ્યતાને નિયતિને મંજૂર નથી તો કાંઈ વાંધો નહીં, તો હું જે પણ પરિસ્થિતિ છે એનો સ્વીકારવા માટે હું સજ્જ છું. કારણ કે 50 વર્ષની ઉંમરથી જૈન ધર્મ જ્યારથી પામ્યા ત્યારથી ખૂબ સુંદર રીતે જીવડ્યા અને ભગવાનની ભક્તિ વગેરેનું ગુરુ ભક્તિનું પાલન કર્યું છે. અને જે ભૂતકાળમાં પાપો થઈ ગયેલા એની પણ આલોચના પ્રાયશ્ચિત લઈ કરીને શુદ્ધિકરણ કરી લીધું છે, એટલે હવે પછી મોતનો પણ મને કોઈ ભય નથી. બરોબર, આપણો શું પ્રશ્ન હતો હમણાં? હા, ખબર પડે કે ક્યાં ખબર પડે કે ન પડે, આપણે સતત તૈયાર રહેવા જેવું છે. અને આજે છેલ્લો દિવસ એમ સમજીને, આજે મારો છેલ્લો દિવસ છે એમ સમજી કરીને જે કાંઈ સારું કાર્ય આરાધના સાધના જે કરવા યોગ્ય હોય ભાઈ જલ્દી શુભસ્ય શીઘ્રમ, બરોબર, જલ્દી કરી લો. કાલ કરો છો આજ ને આજ કરો છો, અબ પલમે પ્રલય હોયગા ફિર કરોગે કબ. આજકાલ નહીં, નવી પેઢીના કેટલાક જીવાન કોઈક શું કે ખબર છે, નાસ્તિક હોય કે આજ કરો છો કલ, કલ કરો છો પરસો, ઇતની ક્યા જલ્દી હૈ અભી તો જીના હૈ બરસો. પણ એમ બોલનારા પણ ઓચિંતા ઉપડી ગયા છે, ત્યારે કાંઈ ચાલતું નથી. ચાર ચાર દીકરાઓ ડૉક્ટર હોય ઘરમાં અને છતાં બાપા હજી એટલી બહુ મોટી ઉંમર પણ ન થઈ હોય, છતાં ડૉક્ટર પણ તૂટીની કોઈ બૂટી હોતી નથી, ડૉક્ટરો કે વૈદ્યો કે હકીમો પણ બચાવી શકતા નથી. નહીં તો સમ્રાટ સિકંદર વિશ્વ વિજેતા બનનારો, એની ખ્વાહિશ ધરાવનારો, કેટલા દેશોને જીતી પણ લીધા હતા, છતાં એણે પણ ચાર ફરમાનો બહાર પાડ્યા. એમાં એક ફરમાન આવું હતું કે મારણ થતાં શું છે, મારા બધા વૈદ્યો હકીમોને અહીં તેડાવજો, મારો જનાજો, જનાજો એટલે ઠાઠડી, એ જ વૈદ્યોના ખભે ઉચકાવજો. કે દર્દના ડફને ડફનાવનારું કોણ છે, આયુષ્ય તૂટી, આયુષ્યની દોરી તૂટી ત્યાં સાંધનારું કોણ છે, એટલે આટલા બધા વૈદ્યો હકીમો આમ હળે પગે તૈયાર હોવા છતાં પણ સમ્રાટ વિશ્વ વિજેતા બનનાર બની શકનાર એવો સમ્રાટ સિકંદરને તેઓ એક જરાવર બચાવી શક્યા હતી. છેલ્લે બહુ કરઘરે છે અને એની મા ઉપર બહુ લાગણી હતી કે કમસે કમ થોડુંક અહીં મારું આયુષ્ય લંબાવી દો, એકાદ દિવસ તું મારી માને છેલ્લે મળી લઉં. પણ વૈદ્યોએ લાચારી દેખાડી, માફ કરજો હવે અમારા હાથની વાત રહી નથી. તો સમ્રાટ સિકંદર જેવાની પણ આ હાલત થતી હોય તો આપણી તો વાત શું કરવી. માટે ડાપણ તો એમાં છે કે આપણે એવર રેડી રહીએ કુમાર પાળ રાજાની જેમ. હા, અને હવે આ પ્રશ્નનો બીજો વિભાગ લઈ લઈએ આપણે કે પછી તો એવી દશા આપણી કુમાર પાળ રાજાની જેમ મૃત્યુનો પણ ભય ન લાગે અને પ્રેમથી હસ્તે મોઢે આપણે મૃત્યુને સ્વીકારી શકીએ, એને માટે શું પૂર્વ તૈયારી કરવી જોઈએ, બહુ જ મહત્ત્વની વાત છે. મારા છે આપણે બધા હવે જે કંઈ જીવી રહ્યા છીએ ને, મોટાભાગના બોનસના જીવી રહ્યા છીએ, બરાબર ને? હા, 70 વર્ષ થઈ ગયા એટલે બહુ થઈ ગયું, હવે તો બાકીનું ઉપરનું જે કંઈ 71, 75, 78, 80 જે હોય બધું બોનસ છે. 70 નું 60 પછી પણ આમ કહીએ તો કદાચ કહી શકાય આ કાળ એવો છે. તો હવે પાછલી વયમાં ગમે ત્યારે ઓછીથી ટિકિટ આપણી ફાટી શકે છે, તેડું આવી શકે છે. માટે આવતીકાલ ઉપર મુલતવી રાખવા જેવું નથી, પૂર્વ તૈયારી ન કરીએ તો અત્યારથી આજથી ચાલુ કરી દેવા જેવી છે. આપણે મૃત્યુમાં સમાધિ મળે અતિ અતિ જરૂરી છે અને એટલા જ માટે જય વિયરાય પ્રાર્થના સૂત્રમાં ભગવાન પાસે જે લોકોત્તર એવી 13 બાબતોની પ્રાર્થના માગણી કે યાચના કરવામાં આવી એમાં સેકન્ડ લાસ્ટ એટલે 12મી યાચ માગણી પ્રાર્થના શું છે, સમાહી મરણમ ચ બોહી લાભો. બોધી લાભ 13મું, સમ્યક દર્શન, આત્માનો અનુભવ. અને આથી પહેલાં શું માગ્યું, સમાહી મરણમ, સમાધિ મરણ, મરણ તો આવવાનું છે, એ તો કોઈ રીતે ટાળવાનું છે જ નહીં. પણ એ વખતે જો અસમાધિ થઈ જાય,
આર્થ ધ્યાન થઈ જાય, પીડાને કારણે આવ્યો ને આર્થ વગેરે થઈ જાય તો શું થાય? અંતે જેવી મતી તેવી થાય પરલોકમાં ગતિ. આર્થ ધ્યાનપૂર્વક મરાય તો મોટે ભાગે જીવ તિરંજ ગતિમાં જાય, અને છેલ્લે રૌદ્ર ધ્યાનપૂર્વક કોઈકના ઉપર ધ્વેષ થઈ ગયો હોય, અબોલા વેરનું બંધન હોય અને એ વેરની ગાંઠને વોસી લાવી ન હોય અને એ રૌદ્ર ધ્યાનમાં મૃત્યુ થાય તો જીવ ક્યાં જાય? નરકની ગતિની અંદર ગતિમાં જાય. આવું ન બને પરંતુ સદગતિ થાય, એટલે કાં સમ્યક દ્રષ્ટિ દેવ જેવી બને અથવા કોઈ આવા જૈન કુળમાં ધર્મિષ્ઠ માતા પિતાને ત્યાં જન્મ મળે એવી સદગતિને આપણે તો બધા ઈચ્છીએ કે નહીં? જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી દરેક ભાવમાં કમસે કમ આપણી સદગતિ તો થવી જ જોઈએ. કારણ કે એકવાર જો દુર્ગતિમાં ચાલ્યા ગયા ને પછી વળી એમાંથી બહાર નીકળીને મનુષ્ય ભાવને પામવું અતિ 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 દુર્લભ છે. દાખલા તરીકે મરીને બિલાડી થઈ ગયા, તમે ઘરમાં બિલાડી પાડી હતી બરાબર, ઘણા આજે કૂતરા પાડે, બિલાડા પાડે, પોપટ વગેરે પાડે અને એના ઉપર રાગને આસક્તિ રહી જાય તો આસક્તિ ત્યાં ઉત્પત્તિ એ ન્યાય એ તમે જ પાડેલી બિલાડીના પેટે બચ્ચા રૂપે કદાચ તમારો જન્મ થાય. અહીંયા અમે સવારના જોઈ બેઠી હતી વ્હીલચેર ઉપર બે નાનકડા બચ્ચા અને બિલાડી, તો ત્યાં એ રીતે ઉત્પન્ન થવું પડે. ધારો કે બિલાડી થયા, હવે બિલાડી આખી જિંદગી શું કરે ને લેશે સતત રાત દિવસ, એના પરિણામો કેવા હોય? ક્યાંય કે ઉંદર કે કબૂતર દેખાય છે જેવું દેખાય, એટલે તલાપ મારીને ચીરી નાખું, ફાડી નાખું, ખાઈ જાઉં મારી નાખું, સતત 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 આ હિંસાનું બંધી રૌદ્ર ધ્યાનમાં અથવા કાળી કૃષ્ણ લેશિયા છલેશિયામાં જેને કહી શકાય એવા કાળા અધ્યવસા ચાલતા હોય અને પરિણામે નરક જેવી દુર્ગતિને યોગ્ય પાપ કર્મ એના બંધાઈ જાય. એટલે ફરી પાછો આ મનુષ્ય ભાવ પ્રાપ્ત કરવો કેટલો બધો ઉત્તરોત્તર વધુ ને વધુ વિકટ દુર્ગતિમાં તો વધુ ને વધુ નવાના બીજા કેટલાય પાપો થયા જ કરતા હોય, થયા જ કરતા હોય. એને કારણે વળી પાછું આ મનુષ્ય ભાવ ને એમાં પણ પાછું જૈન શાસન મળવું એ તો અતિ અતિ દુર્લભ બની જાય. આવું ન થાય એટલા માટે અંતે કમસે કમ સમાધિ મરણ થાય એની પૂર્વ તૈયારી કરી લેવી જોઈએ. જેમ જન્મ આપતા પહેલાં બાળકને પણ માતા પિતાએ ખરેખર પૂર્વ તૈયારી કરી લેવી જોઈએ, ગર્ભ સંસ્કાર કેન્દ્ર સંસ્કાર શક્તિ કેન્દ્ર નું માર્ગદર્શન મેળવી કરી અને ગર્ભધારણથી પણ પહેલાં શું તૈયારી કરવી જોઈએ, ગર્ભધારણ થયા પછી પણ 9 મહિના સુધી શું શું કાળજી રાખવી જોઈએ એનું વિગતવાર ડિટેલથી બહુ સુંદર માર્ગદર્શન અપાતું હોય છે. તો એ જેમ જન્મ પહેલાં બાળક તો કંઈ ન કરી શકે, માતા પિતા અહીં તૈયારી કરવાની હોય, પણ અંતિમ સમય માટે તો જીવે પોતે તૈયારી અગાઉથી કરી રાખવી પડે. અને એ માટે આમ તો આપણે ત્યાં એકદમ છેલ્લી અવસ્થા લગભગ આવે ત્યારે કયું સ્તવન બહેનો સંભળાવતા હોય છે મોટે ભાગે ખબર છે? કયું સ્તવન? પુણ્ય પ્રકાશનું સ્તવન. એમાં 10 અધિકાર આપ્યા છે, આરાધનાના 10 અધિકારો બતાવ્યા છે. હકીકતમાં એ કાંઈ છેલ્લે સમય જ માત્ર બોલવાનું એવું નહીં, અવારનવાર એનો સ્વાધ્યાય કરવો જોઈએ. એ જરાક મોટું છે સ્તવન. આપણા ગુરુદેવે એમને સંક્ષેપમાં પણ વિશેષ ગાથાની અને કેટલીક ગાથા નાની નાની ગાથાઓમાં એનો 10 અધિકારનો સમાવેશ કર્યો છે. દીક્ષા પછીનું મારું પહેલું ચોમાસું બિલ્ડામાં હતું અને સાહેબની આજ્ઞાથી આખું ચોમાસું વખેન ત્યારે વાંચવાનું બન્યું. અને એ વખતે વ્યાખ્યાનથી શરૂઆતમાં અહીં પ્રાર્થના અલગ અલગ બોલાવતો હતો અને એ વખતે પછી સાહેબને વિનંતી કરવામાં આવી અને સાહેબે આ પુણ્ય પ્રકાશનું સ્તવન સંક્ષેપમાં એનો સાર આખો સમાવી લીધો. તો એમાં અતિ ચાર આલોઈએ વ્રત ધરીએ ગુરુ શાખ બોલો તો પછી આવડતું તો ગાથા આવડે છે કોઈને આગળ? જીવ ખમાવો શૈલ જે યોની 84 લાખ બધા જીવોને સાથે સમાપના કરવાની, જે કાંઈ જીવનમાં દોષો પાપો અતિચારો લાગ્યા હોય એની એનું પ્રાયશ્ચિત લઈ લેવું જોઈએ, લેવું જોઈએ, જેને ભવ આલોચના કહેવામાં આવે છે. બહુ મહત્ત્વની વાત તો એક છે, જો સમાધિ મરણ પામવું હોય તો પહેલી વાત તો એ છે કે જિંદગીમાં નાન કંઈક સમજણા થયા 6-7-8 વર્ષની ઉંમરથી ત્યારથી માંડીને અત્યાર સુધીમાં જે પણ નાના કે મોટા દોષો પાપો ભૂલો થયા થયેલ હોય એને યાદ કરી કરી એકાંત 8-15 દિવસ સુધી રોજ યાદ કરી 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 અને ડાયરીમાં કે ફૂસકે પાનામાં એની નોંધ કરતા જેવું જોઈએ, કંઈ પણ છુપાવ્યા વિના પશ્ચાતાપના ભાવ સાથે એનું બધું લેખન કરી લેવું જોઈએ અને ગીતાર્થ ગંભીર ગુરુ ભગવંત પાસે એનું શું કહેવાય પ્રાયશ્ચિત્ત લઈ લેવું જોઈએ. તો આપણું હૃદય હળવું બની જાય, નહીં તો ભલે દુનિયામાં કોઈને ખબર ન પણ હોય પણ આપણું અંતરાત્મા તો બેઠો છે અંદરમાં ભગવાન, એ તો બધું જાણે છે અને એ શલ્ય ખૂંચ્યા કરે, અરે રે મારાથી આ પાપ થઈ ગયું, અરે રે આમ થઈ ગયું, એ થઈ ગયું, એ ખટક્યા કરે, પગમાં કાંટો જેમ પેસી ગયો હોય
અથવા બાટાના સરસ મજાના બૂટ તમે લીધા હોય ને એમાં બેચારા કાંકરી અંદરમાં ઘૂસી ગયું હોય, બહારથી તો જોનારે લાગી આ કેવા ચમકતા બૂટ છે, આ કેવું મજા આવતી હશે એને પહેરવાની, પણ ભીતર કે રામજી જાણે અંદરમાં કાંકરી ખૂંચ્યા કરે છે. અથવા કચ્છમાં ખેતરોમાં કામ કરતા હો ને કચ્છી મેં લંબુયા છે, લંબુયા બોજો ઘાસ, એ વાણીદાર ઘાસ આવે, હા એ ક્યાં ખૂંચી ગયું કપડામાં, એ ખૂંચ્યા કરી શરીરમાં, જ્યાં સુધી નીકળે ત્યાં સુધી ચેન પડે નહીં. તેમ આ બધા આપણે કરેલા પાપો એકાંતમાં અંધકારમાં ભલે દુનિયા કોઈ ખબર ન પણ હોય પણ અંતરાત્મા તો બધું ખબર પડે પડેલી છે, અને એ અંદરમાં આપણું કોન્શિયસ છે કે બાઇટ કર્યા કરે, કરણ્યા કરે, આપણું અંતરાત્મા નંખ્યા કરે, અને એના કારણે છેલ્લે મૃત્યુમાં સમાધિ થાય નહીં, અસમાધિ મરણ થઈને દુર્ગતિમાં જાય. એટલે સૌથી પહેલાં તો આ શલ્ય કહેવાય, શલ્ય એટલે કાંટા, આ જે કંઈ પાપો થઈ ગયા હોય ને એનો શલ્યોદ્ધાર કહેવાય, કાઢી એને બહાર કાઢી લેવાના. જેમ પગમાં કાંટો વાગ્યો હોય તમે લોખંડનો કાંટો એટલે કે સોય મૂકો ને, જેટલો કાંટો ઊંડો હોય એટલો અંદર એટલી ઊંડી સુધી સોયને અંદર દવા દેવી પડે. તો એવી રીતે જેટલા રાચી માચીને પાપો કર્યા હોય તો એટલા જ તીવ્ર પશ્ચાતાપના ભાવ સાથે, આંખમાં આંસુ સાથે, અને અત્યંત બાળકના જેવી નિખાલસતાપૂર્વક કંઈ પણ છુપાવ્યા વિના, જે હું બન્યું તે હું કહું તેમાં કશું ખોટું, જે શું બાળકો મા બાપ પાસે બાલ ક્રીડા નવ કરે, ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે, તેમ જ તમારી પાસ તારક આજ ભોળા ભાવથી, જેવું બન્યું તેવું કહું તેમાં કશું ખોટું નથી. હા પણ ભગવાન પાસે ખાલી જમીન ચાલે, ભગવાન કહે છે મારા પ્રતિનિધિ તરીકે ગુરુ તત્વને મૂકેલ છે એની ત્યાં કન્ફેસ કર. ક્રિશ્ચિયનોમાં હોય છે કન્ફે, પાદરી પાસે શું કરે, પોતાના પાપોની કબૂલાત કરે, કન્ફેશન કરે. જૈન શાસનમાં પણ આ ભવ આલોચનાની વાત બતાવેલી છે. ગીતાર્થ ગુરુ ભગવંત પાસે જે ગમ સાગર જેવા ગંભીર હૃદયવાળા હોય, તમારી ગમે એવી વાત હોય એ ક્યાંય આડકતરા ઈશારા દ્વારા પણ બહાર કોઈને બહાર જવા ન દે, એટલું જ નહીં પણ તમારી ગમે એવી દુર્ઘટનાઓ કે પાપો થયા હોય એની વાતો સાંભળીને તમારા પ્રત્યે લેશ માત્ર પણ દુર્ભાવ ન થાય, બલકે ઉલટો સદભાવ વધી જાય તમારી નિખાલસતા બદલ, તમારી પાપ ભીરુતા બદલ ધન્યવાદ તમને અપાઈ જાય. તો એવા ગીતાર્થ એટલે શાસ્ત્રજ્ઞ ઠરેલા વ્યાજ્ઞવંત ગુરુ ભગવંત પાસે નિખાલસ ભાવે પશ્ચાતાપૂર્વક મૌખિક બોલીને ફાવ્યો તેમ, નહીં તો છેવટે લખિત આપી કરી અને એ લખેલું પછી ફાડી નાખવામાં આવે અથવા તમને પાછું આપી દેવામાં આવે, અને પ્રાયશ્ચિત પણ તમારી શક્તિ મુજબ આપવામાં આવે. તમારી વૃદ્ધાવસ્થા થઈ ગઈ હોય, હવે તમારાથી તપસ્યા ન થઈ શકતી ઉપવાસ કે આમિલ વગેરે, તો એ પ્રમાણે અલગ અલગ અનેક માધ્યમો હોય છે પ્રાયશ્ચિત આપવાના, એટલે તમારે તમારી શક્તિ જણાવવાની કે ભાઈ મારાથી ઉપવાસ થઈ શકે છે કે નથી થતા, આંબિલ થઈ શકે છે કે નહીં, એકાશના ફાવે છે કે નહીં થઈ ભાવતા, બેસના ફાવે છે કે નથી ભાવતા વગેરે વગેરે, સ્વાધ્યાય દ્વારા, જપ દ્વારા, કંઈ સુકૃત કરવા દ્વારા, જીવદયા વગેરેમાં કંઈ રકમ વગેરે લખાવવા દ્વારા, જેવા જેવી ભૂલો એ પ્રમાણે પણ આવા અલગ અલગ અનેક ઓલ્ટરનેટ હોય છે, એટલે એ રીતે પ્રાયશ્ચિત અપાય, અને એ પ્રાયશ્ચિતનું તમારે શક્ય એટલું જલ્દી એનું વહન કરી લેવું જોઈએ. તો આત્મા શું નિસલ્ય બની જાય, શલ્ય રહિત થઈ જાય, હળવું ફૂલ બની જાય. પેટમાં ઘણીવાર કાંઈ મૂંઝારો થતો હોય, ઉપકાર્યા કરતો ને આમ કંઈ બેચેની બેચેની શા કરતી, જેવું આમ વોમિટ થઈ જાય એટલે પછી હળવાશ થઈ જાય ને, આમ તો નીકળી જાય અંદરથી કચરો આમ નીકળી જાય વોમિટ દ્વારા, પછી કેવી હળવાશ થઈ જાય. એવી રીતે આ નિખાલસતાથી પશ્ચાતાપૂર્વક જીવ જ્યારે નિવેદન કરી દે છે એટલે એકદમ એનું હૃદય હળવું ફૂલ બની જાય, તો સમાધિ મરણ માટેની શક્યતા ઘણી વધી જાય. એક તો આ બરાબર સૌથી પહેલી મહત્ત્વની બાબત આ છે. બીજી બાબત એ છે કે જીવન દરમિયાન કોઈ પણ વ્યક્તિ સાથે વિશેષ પ્રકારે મનડૂપ થયેલ હોય, અબોલા થઈ ગયા હોય, વેરની ગાંઠ બંધાઈ ગઈ હોય, એક પાક્ષિક કે ઉભય પાક્ષિક અરસપરસ બંનેને એકબીજા પ્રત્યે દ્વેષ હોય તો ઉભય પાસ્થી કહેવાય. અને ધારો કે તમારા ભલે મનમાં કંઈ સામી વ્યક્તિ પ્રતિ બહુ એવું નથી, પણ સામી વ્યક્તિને તમારા માટે કંઈક ગેરસમજણ ભલે થઈ હોય અથવા ગમે તે કંઈ પૂર્વજન્મનું કોઈ ઋણાનુબંધ એવું હોય, અને એના કારણે તમારા પ્રત્યે અનેક રીતે એણે ગેરવર્તન કર્યું હોય, અને હજી પણ એના મનમાં તમારા પ્રત્યે દ્વેષ અને દુર્ભાવ ભયંકર કોટીનો ચાલુ જ પડ્યો છે, તો એનું વિસર્જન કરવા માટે પૂરેપૂરા પ્રયત્ન કરવા. પહેલી વાત તો એ કે આપણા મનમાંથી મનમાં એના પ્રત્યે થોડો ઘણો પણ દુર્ભાવ હોય,
ભલે શરૂઆત ત્યાંથી થઈ હોય, સ્વામી વ્યક્તિથી થઈ હોય, તો પછી તો આપણે પણ આપણો સિદ્ધાંત શું હશે? મોટે ભાગે અંગ્રેજીમાં કઈ વાક્ય આવે છે, ટીટ ફોર ટેટ, જેવા સાથે તેવા થઈએ તો ગામ વચ્ચે રહીએ. હા, પણ આ જે સૂત્ર છે ને, એ સંસાર પરિભ્રમણ વધારવું હોય તો આનો ઉપયોગ કરજો, ટીટ ફોર ટેટ. જો હવે સંસાર પરિભ્રમણ ન ખપતો હોય, મોક્ષમાં જવું હોય જલ્દી, તો એને માટે કયો સિદ્ધાંત અપનાવશો? કે સામો થાય આગ તો તમે થજો પેટ્રોલ, ડીઝલ, ગાસ તેલ નહીં, પાણી થાવ છો, થવાય છે, આવે છે પાણી ખાવાનું. સામી વ્યક્તિ બે સંભળાય તો આપણે ચાર સંભળાવી ત્યાં હોય ચેન પડે નહીં મોટે ભાગે. પણ હવે જો આપણે ખરેખર સમાધિ મરણ પ્રાપ્ત કરીને સદગતિમાં જવું હોય તો એને માટે આ શરત કમ્પલસરી છે કે તમારા હૃદયમાં એક પણ જીવ પ્રત્યે દુર્ભાવની કે વૈરભાવની ગાંઠ રહી જવી જોઈએ નહીં. કેન્સરની ગાંઠ તો એક વખત મારશે, પણ આ વેરઝેરની ગાંઠ તો કદાચ અનંત ભવો સુધી દુર્ગતિઓમાં જીવને રખડાવ્યા કરે. માટે એનું ઓપરેશન કરી લેવું જોઈએ. સેના દ્વારા? ક્ષમાપના દ્વારા. બરાબર, ભગવાનને પ્રાર્થના. એક તો આ સમજી લેવું કે સામો જીવ અત્યારે જે આપણા પ્રત્યે ગેરવર્તન કરી રહ્યો છે એમાં હકીકતમાં મૂળ કારણમાં આપણે પોતે જવાબદાર છીએ. કદાચ આ ભાવમાં ન હોય તો આગલા કોક 5-5, 50-100, 1000 લાખ ભાવ પહેલાં પણ આપણે એ જીવને કોકને કોક રીતે હેરાન પરેશાન કર્યા હશે. માટે એ વખતે જે કર્મ બંધાયું, એ વખતે એ જીવને આપણા પ્રત્યે મનમાં જે નેગેટિવ ભાવ ઉદ્ભવ, બીજું અવાઈ ગયું બીજ, એનું અત્યારે આ પરિણામ ફળ સ્વરૂપે આવી રહ્યું છે. અત્યારે આ ભાવમાં ભલે તમે એનું કાંઈ નથી બગાડ્યું, છતાંય એમને તમારા પ્રત્યે નેગેટિવ ભાવ થાય છે, નેગેટિવ વ્યવહાર કે વર્તન કરે છે. તો નક્કી સમજવું કે આગલા કોક ભાવમાં મેં જ પોતે વાવેલું આ બીજ છે. તો હવે તે જીવ તે કર્યા છે તો તું ક્ષમતાથી હવે ભોગવી લે. એને બદલે જો તમે સામે વળી પાછો બદલો વાળવા પ્રયત્ન કરશો તો વળી નવા વેરઝેરના બીજ વાવાયા કરશે. અને એ રીતે વેરની પરંપરા ભવોના ભવો કેટલા લાખો કરોડો અબજો અસંખ્ય અનંત ભવો સુધી પણ ચાલી શકે છે. ગુણસેન રાજા અને અગ્નિશર્મા તાપસનું દ્રષ્ટાંત, સમરાદિત્ય કેવલી ચરિત્રનું આમ તો સુપ્રસિદ્ધ છે. બે વાર માસખમણના પારણા ચુકાઈ ગયા રાજા દ્વારા માથામાં ભયંકર વેદનાને કારણે. અને પ્રથમ વાર પટરાણી ત્યાં પુત્રનો જન્મ થવાની ખુશાલીમાં એટલે અગ્નિશર્મા તાપસનું માસખમણનું પારણું વિનંતી કરી હતી પારણા માટે ભાવપૂર્વક. પણ આવા નિમિત્ત કુદરતી યોગાનુયોગ ભવિત્ર વહેતા પ્રમાણે આવી ઘટનાઓ બનતી ગઈ અને થોડુંક ચુકાઈ જાય એટલે પીડામાં કાં તો હર્ષના આવેશમાં અને થોડીક વાર ઓલા જરાક આવ્યા જરાક અટક્યા તો એ ખ્યાલ ન કર્યો, આશા વળી ગયા તો એ ક્ષમતા રાખી, નેગેટિવ ન વિચાર્યું. બે વાર પારણું ફેલ ગયું ઉપરા ઉપરી અને પછી પ્રતિજ્ઞા હતી કે બીજા ઘરે વરવા પારણું કરવા જવું નહીં. એ ઘરે પણ થોડી વાર પછી વળી બીજી વાર પણ આ પારણું કરવા માટે આવવો નહીં, બીજા માસક સમયનો પ્રારંભ કરી દેવો. અને ઉપરા ઉપરી બબ્બે પારણા ફેલ ગયા તોય પણ ક્ષમતા રાખીને સવડું જ વિચાર્યું તાપસના જીવે. પણ કોઈ એવી નિયતિ કે ભાવિ ભાવ એવો હતો, ઉપરા ઉપરી ત્રીજી વાર પણ પારણું ફેલ ગયું. કારણ કે પારણા થવાનું હતું અને એનાથી પહેલાં વહેલી સવારે રાજાને સમાચાર મળ્યા કે બાજુના શત્રુ રાજાએ અચાનક રાત્રિના સમયે યુદ્ધના નિયમોનો ભંગ કરી આપણા સૂતેલા સૈન્ય ઉપર છાપો માર્યો છે, કેટલાને મારી નાખ્યા અને બાકીના નાશભાગ કરી રહ્યા છે, અને હવે આપણી રાજધાની ઉપર ચઢાઈ કરવા માટે આવી રહ્યો છે. આવા સમાચાર વહેલી પરોઢે મળ્યા. રાજાની ફરજ છે રક્ષણ કરવા માટેની યુદ્ધની તૈયારીઓ કરાવડાવે છે. અને એ અવસ્થામાં પેલા તાપસ આવી રહ્યા છે અને હાથી ઘોડા રથને આ બધું જોયું વાતાવરણ, એટલે વિચાર થયો કે આમાં કે હડફેટમાં આવીશ તો હમણાં હું પતી જઈશ. અને હવે અત્યાર સુધી રાખેલી ક્ષમતાની પાર તૂટી ગઈ, ભયંકર કોટીની નેગેટિવ વિચારધારા ઘમાસાળ યુદ્ધ મનમાં વિકલ્પોની હારમાળા શરૂ થઈ ગઈ કે નક્કી આ રાજા જાણી બુઝીને નાનપણમાં તો મને એણે ખૂબ રંજાડ્યો હતો, મારા 18 અંગ શરીરના વાંકા ચૂકા હોવાને કારણે, અને પોતે રાજકુમાર એટલે સત્તા હોય અને હું બ્રાહ્મણ પુરોહિતનો પુત્ર એટલે અનેક રીતે મને હેરાન કર્યો હતો, હજી એની અવડચંડાઈ હવે ભૂલ્યો નથી, અને આ રીતે બાના કાઢી દર વખતે મારું પાનું ચૂકાવીને મને મારી નાખવા માટે પ્રયત્ન કરે છે, પણ હવે હું પણ એને દેખાડીશ. એટલે એણે નિયાણું બાંધ્યું કે જો મારા લાખો વર્ષના આયુષ્ય મોટા મહાવીર ક્ષેત્રની આ ઘટના છે પછી, અને જ્યાં લાખો પૂર્વ આયુષ્ય હોય
કે જો મારા આટલા વર્ષોના તપ વગેરેનું આ કંઈ ફળ હોય તો ભવો ભવ આ ગુણસેન રાજાના જીવને મારનારો થાઉં, આવું ઘોરાતી ઘોર નિયાણું બાંધ્યું અને મૃત્યુ મરણ સુધી પણ એ પરિણામથી પાછા ન ફર્યા, પશ્ચાતાપ ન કર્યો, પ્રાયશ્ચિત ન લીધું, પ્રતિક્રમણ ન કર્યું ભાવથી, અને પરિણામે એ આવ્યું દરેક ભવની અંદર ક્યાંક સગા પિતા પુત્ર બન્યા, ક્યાંક માતા પુત્ર બન્યા, ક્યાંક પતિ પત્ની બન્યા, ક્યાંક સગા ભાઈ બન્યા, ક્યાંક પિતરાઈ ભાઈ બન્યા. દરેક ભવમાં રાજાના જીવને તાપસના જીવ પ્રત્યે પ્રેમ વાત્સલ્ય લાગણી ઉત્પન્ન થાય છે, અને બીજી બાજુ તાપસના જીવને પોતાના પિતા પ્રત્યે, પોતાના દીકરા પ્રત્યે, પોતાના પતિ પ્રત્યે, પોતાના ભાઈ પ્રત્યે પણ એકદમ જન્મથી જ ભયંકર કોટીનો દ્વેષ અને મારી નાખવાના પ્રયત્નો કરે છે. એમાં શરૂઆતના ચારેક ભાવોમાં મારવામાં સફળતા મળે છે, પણ પહેલાં તો ક્ષમતા જ રાખે છે, પરિણામે ઉત્તરોત્તર ઉપર ઉપરના દેવલોકમાં જાય છે, અને આ રીતે ખૂન વગેરે કરીને નીચે નીચેની નરકમાં જાય છે. અને નવમા ભાવને અંતે રાજાના જીવને ક્ષમતાના પ્રભાવે કેવલ જ્ઞાન અને સમ્રાદિત્ય કેવલી બને છે અને મોક્ષમાં જાય છે. પોતાનું આખું જીવન વૃત્તાંત દેશનામાં કહે છે. અને તાપસનો જીવ લાખો વર્ષ પર્યંત માસખમણને પારણે માસખમણ આવી પ્રતિજ્ઞાનું પાલન કરવા છતાં પણ બબ્બે વાર પારણું ચૂકાઈ ગયું ઉપરાઉપરી તોય ક્ષમતા રાખી, છતાં પણ ત્રીજી વાર જ્યારે ઉપરાઉપરી પારણું ચૂકાયું ક્ષમતા તૂટી ગઈ, ઘોરાથી ઘોર નિયાણું બાંધ્યું, સાથે નરકમાં અને તિરંચના અનંત ભવોમાં એ ભટકી ભટકે અને બહુ લાંબા ગાળે પછી એનો મોક્ષ થવાનો. તો કહેવાનો મતલબ એ છે કે કોઈ જીવ ધારો કે તમારા તમે આ ભાવમાં કાંઈ બગાડ્યું નથી, છતાં પેલો નેગેટિવ વ્યવહાર કરે, પછી તમારો સગો ભાઈ પણ હોઈ શકે, પિતા હોઈ શકે, મા હોઈ શકે, દીકરી હોઈ શકે, પત્ની હોઈ શકે, પતિ હોઈ શકે, ડિયર જેઠ નણન ભોજાઈ મામાનો દીકરો કાકાનો દીકરો ભાઈનો દીકરો કોઈ એક્સ વાય ઝેડ કંઈ પણ હોઈ શકે, ભાગીદાર હોઈ શકે, પડોશી હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, અને આગલા ભાવોના ઋણાનુબંધ પ્રમાણે તમારા પ્રત્યે એકદમ ભયંકર કોટીનો દુર્વ્યવહાર નેગેટિવ વ્યવહાર કરતો હોય તો પણ આપણે વિચારવા કોઈ નક્કી કોક ભાવમાં મેં એ બિચારા જીવને પરેશાન કર્યો છે એનું આ પરિણામ છે, પણ હવે મારે આ ચેનલ કે વિષચક્ર એને વેરની પરંપરાને આગળ ધપાવી નથી, એટલે અંતરથી ક્ષમાવતા રહો. એકાદ વખત બોલીને કોશિશ કરો, છતાં પેલો આવેશમાં હોય ને ક્ષમા આપવા તૈયાર ન હોય તો પછી તમે તમારા ઘરે રહીને પણ રોજ સવાર સાંજ ધક્કે હોય તો બે ટાઈમ ભગવાનને પ્રાર્થના કરો, એ ભગવાન એલાલા જીવને સદબુદ્ધિ મળો, મારા નિમિત્તે બિચારો કેટલા કર્મો બાંધી ગયો છે, અરે એ બિચારાનું શું થશે, એને સદબુદ્ધિ આપો, સાથે સાથે ભગવાન મને પણ સદબુદ્ધિ આપો કે ક્યારે પણ એના પ્રત્યે દુર્ભાવ ન થાય, ગમે એવું ભલે વર્તન કરે પણ એમાં એનો વાંક નથી, મારો જ વાંક છે, માટે મને એના પ્રત્યે જરા પણ દુર્ભાવ ન થાય અને હું પણ કર્મ બંધન એના નિમિત્તે ન કરી બેસું એવી મને પણ સદબુદ્ધિ આપજો. જો તમે આ પ્રાર્થનાનો પ્રયોગ કરો ને વધુમાં વધુ 6 મહિનામાં રિઝલ્ટ આવ્યા વગર રહે જ નહીં, ઓટોમેટિક એવી ઘટનાઓ પણ બનેલી છે, સમય નથી વધારે નથી કહેતો, પણ આ ચોક્કસ પરિણામ આવે 2-3-4 મહિનામાં એ સામાજીને પોતાની ભૂલ સમજાય. આપણા ભાવ છે ને શુભ કે અશુભ ભાવ એની બહુ જબરદસ્ત તાકાત હોય છે, સામી વ્યક્તિ ઉપર અસર થાય, એને પોતાની ભૂલનો અહેસાસ થાય અને જે લાગાવે તો એ પોતે ક્ષમા માગવા માટે આવે તો જરાય નવાઈ પામવે નહીં. આ એક પ્રયોગ ખાસ ખાસ કરવા જેવો છે, બરાબર. તો આ રીતે સમાધિ મરણ પામવું હોય એક તો ભવ આલોચના દ્વારા શલ્યરહિત બની જવું જોઈએ, અને બીજું આપણા હૃદયમાં એકાદ કોઈ પણ જીવ પ્રત્યે વેરની ગાંઠ ઊભી અબોલા ચાલુ રહેવા જોઈએ નહીં, અને છતાં સામી વ્યક્તિ અબોલા રાખી રહ્યો છે તો એના અંતરમાંથી પણ એ દુર્ભાવ દૂર થઈ જાય, એ માટે આ પ્રાર્થનાનો અને અંતરથી ક્ષમાપનાનો પ્રયોગ, અને સાથે સાથે બને તો એની અંદરમાં બિરાજમાન શુદ્ધાત્મા ભગવાન એને વંદના કરો. કઠિન છે, થોડો અહંકાર આપણો નડશે વચમાં, પણ જો આપણે સમાધિ મરણ ખરેખર સદગતિને પ્રાપ્ત કરવી હોય, ઘરે રહ્યા રહ્યા દરેકમાં શુદ્ધાત્મા ભગવાન છે, વહેલો મળો, દરેક ભવ્ય આત્મા મોક્ષગામી બનવાનો છે, તો નમો સિદ્ધાનંદ દ્વારા આપણે ત્રણેય કાળના સર્વ સિદ્ધોને નમસ્કાર કરીએ છીએ, તો એના અંદરમાં બિરાજમાં સિદ્ધ સ્વરૂપી શુદ્ધાત્મા ભગવાન એમને પણ ઘરે તમે બેઠા બેઠા ભાવથી વંદના કરો, અને સાથે એની ભાવથી હૃદયથી રોજ ક્ષમાપના કરતા રહો, અને સાથે ભગવાનને આ રીતે પ્રાર્થના કરતા રહો, તો ચોક્કસ 1-2 મહિના 4-6 મહિનાની અંદર રિઝલ્ટ આવ્યા વગર રહેશે નહીં. તો આ 2 મુખ્ય મુદ્દા છે, એક તો ભાવાલોચના દ્વારા નિશલ્યપણું, અને બીજો અચ્છા ધન્યવાદ, પણ ગુજરાતી થોડું થોડું સમજાય છે, ધન્યવાદ. અને મારા ખ્યાલ મુજબ થોડી પહેલાં આ દોનો ભાઈ બી આયે હૈ, જો અપના પ્રકાશભાઈ કે વહાં કામ કરતે હૈ તો
इनकी धर्म दलाली भी जिन्होंने की हो उनको भी हम धन्यवाद देते हैं। बैठिए जरा 5 मिनट में, अभी थोड़ा हिंदी में, अभी जो मैं बोला उसका संक्षेप में सारांश कह देता हूँ हिंदी में। तो अगर हमको अगले भव में नरक या पशु पंछी की योनि में दुर्गति में नहीं जाना है, देवता या मनुष्य की सद्गति को पाना है, तो उसके लिए हमें क्या करना चाहिए? अपने जीवन में जो भी पाप हो गए हों, कोई व्यसनों का सेवन हो गया हो, दारू मांस मदिरा वगैरह का सेवन हो गया हो, तो उसकी गुरु भगवान के पास से हम माफ़ी मांग करके उसका प्रायश्चित कर लेना चाहिए। और दूसरा, अगर हम किसी के प्रति, हाँ भले किसी को हमारे प्रति या हमारे हृदय में किसी के प्रति द्वेष है, बोलचाल बंद हो गई है, अपने रिश्तेदारों फिर भी किसी वजह से उसके साथ मन दुख हो गया है, आपस में बोलचाल बंद हो गई हो, तो उसको दूर करने के लिए एक तो भगवान को प्रार्थना करनी चाहिए। आप जिस भगवान को, इष्ट देव को मानते हो, हे भगवान, किसी अगले जन्मों में मैंने उसको तकलीफ दी होगी, इसीलिए आज उसको मेरे प्रति ऐसा दुर्भाव हो रहा है, तो मैं अगले जन्म में मेरी जो भी गलती हुई हो उसकी मैं आपकी साक्षी से क्षमा याचना करता हूँ। और उस जीव के लिए भी प्रार्थना करनी, उसको भी भगवान सद्बुद्धि मिले, ताकि हमारे प्रति नेगेटिव वर्तन करके बेचारा वो कर्म बंधन न करे। साथ में, हे भगवान, हमें भी ऐसी सद्बुद्धि दीजिए कि चाहे सामने वाला कैसा भी व्यवहार करे, उसके प्रति हमारे दिल में उनके प्रति कोई नेगेटिव भाव वैर्भाव न हो। वो जो आज नेगेटिव वर्तन करता है उसका कारण क्या है? हमने किसी अगले जन्म में इसको परेशान किया होगा, इसी के कारण से आज उसको हमारे प्रति नेगेटिव भाव हो रहा है। और वापिस अगर हम उसके प्रति दुर्भाव करेंगे, बदला लेने की कोशिश करेंगे, तो नए पाप कर्म का बंधन हमारा हो जाएगा। और फिर ये कितने भवों तक आपस में वैर भाव की परंपरा चलती रहेगी, दोनों दुखी होंगे, तो ये न हो, इसके लिए भगवान को प्रार्थना करनी है। साथ में उस जीव के साथ भाव से क्षमा याचना करनी है। एक बार उसके तो बोल करके सॉरी बोल लो, और बाद में फिर भी अगर वो शांत न हो तो अपने घर में रहते हुए भी अपने इष्ट देव से इस प्रकार से प्रार्थना करें, क्षमा याचना करें, तो धीरे धीरे उसका सुंदर असर होगा सामने वाले व्यक्ति के ऊपर भी, और कुछ ही थोड़े दिनों में या महीनों के अंदर उसको भी अपनी गलती का एहसास धीरे धीरे होगा, और अपने साथ अभी जो दुश्मनावट हो गई है इसकी जगह वापिस मित्रता वापिस जुड़ जाएगी। तो अभी जो बात हुई इसका यह सारांश था। अभी हमारा समय तो होने हो गया है, 10:22 हो गई है, अभी भी तो आपके प्रश्न का थोड़ा उत्तर आया है। अभी समाधि मरण के लिए क्या करना चाहिए? एक तो जो जीवन में पाप हो गए हों बचपन से लेकर के अभी तक, उसकी भव आलोचना बोलते हैं। आप मुझसे कितने लोगों ने भव आलोचना की है? 1, 2, 3, 4, 5, 6 ये धन्यवाद। देखो महानिषित आगम में तो वो कहा है, चाहे कैसे भी कितने भी पाप क्यों न हो गए हों, लेकिन पश्चाताप के साथ निखालसतापूर्वक जो आत्मा गुरु भगवान के पास आलोचना लेकर के शुद्धिकरण कर लेता है, फिर वो उसको पापात्मा नहीं कहते, वो धर्मात्मा कहा जाता है, वो दर्शनीय है, वंदनीय है, वो प्रशंसनीय है, ऐसा मानसिक आगम में कहा गया है। इसीलिए आप सभी को बहुत बहुत धन्यवाद। बाकी जो भी रह गए हों अपनी हिम्मत जुटाना, इस बीच में थोड़ा ईगो आएगा कि हमारा सब क्या लगेगा, कुछ नहीं लगेगा, चिंता मत कीजिए, धन्यवाद मिलेगा आपको, लेकिन ये अपने शुद्धिकरण करना बहुत बहुत ज़रूरी है। जब तक पेट में कैंसर वगैरह की गांठ पड़ी हो, फिर आप कितना भी पौष्टिक आहार ग्रहण करेंगे तो क्या होगा, वो कैंसर की गांठ को बढ़ावा देगा। जब गांठ निकलना ज़रूरी है, फिर तो ही शक्ति आएगी। इसी प्रकार से ये पापों की गांठ भीतर में पड़ी है, और फिर कितने भी धर्म क्रियाएँ करते रहोगे लेकिन मोक्ष मार्ग में प्रगति नहीं हो पाएगी। वो भीतर से हमारा मन शांत नहीं हो पाएगा, क्योंकि वो पाप, हमारे पाप की गांठ अंदर में पीड़ा देती रहती है। इसीलिए जितना हो सके उतना जल्दी से जल्दी भव आलोचना द्वारा अपने पापों की शुद्धि कर लेनी चाहिए। और साथ में किसी भी जीव के साथ अबोला हमारी ओर से तो रहना नहीं चाहिए, और उसके द्वारा अभी अबोला है उसको भी छुड़वाने के लिए प्रार्थना और क्षमापना का प्रयोग करते रहना चाहिए।
नहीं तो होता है ऐसा, हम सोचते हैं हम तो कुछ नहीं कर, हमारे मन में कुछ नहीं, अब वो करता है तो मैं क्या करूँ, नहीं अपने को करना है, क्या करना है, समायाचना और प्रार्थना के द्वारा उसके हृदय में रहा हुआ भी नेगेटिव भाव है उसको भी दूर करना है, नहीं तो क्या हुआ, देखिए मरुभूति और कमठ, पार्श्वनाथ भगवान के 10 भाव की बात है ना, तो मरुभूति माने पार्श्वनाथ का जीव, वो तो हर एक भाव में नम्रता भरा व्यवहार करता है, समायाचना करता है, लेकिन वो कमठ एक पाक्षिक द्वेष था तो भी 9 भावों तक एक पाक्षिक वैर की परंपरा चली, भगवान का जीव दूसरे भाव में हाथी बना और वो मरु कमठ का जीव सर्प बना, कुर जो उड़ सकता है इस प्रकार का सर्प बना, फ्लाइंग स्नेक, और उसने जहरीला डंक लगाया हाथी को, हाथी मर गया। किसी जन्म में भगवान पार्श्वनाथ का जीव मुनि है, ध्यान अवस्था में है, मेडिटेशन कर रहा है जंगल में, और वो कमठ का जीव क्या बना, आदिवासी भील बना, और पूर्व जन्म के द्वेष के संस्कार के कारण उसको तीर के द्वारा शरीर को बींद दिया, खत्म कर दिया। तो सहन तो करना पड़ा ना पार्श्वनाथ भगवान के जीव को, जब तक सामने वाले के हृदय में से अपने प्रति जो नेगेटिव भाव है वो दूर न होगा तो कितने भवों तक हो सकता है हमको सहन करने का प्रसंग आएगा। इसलिए जब तक सामने वाले के हृदय में से भी हमारे प्रति जो नेगेटिव भाव है वो दूर न हो जाए तब तक हमको ये प्रयोग चालू रखना है, क्षमायाचना भाव से भीतर से और भगवान को प्रार्थना और साथ में उसके शुद्धात्मा को वंदना, 3 चीज़ है, क्षमापना, प्रार्थना और वंदना। भगवान को वंदना भले करो, उनको वंदना, उनके आत्मा को मेरा बात भगवान आत्मा है उसको भीतर से भाव से वंदना, कठिन है लेकिन करना ही होगा, बरोबर है, अगर समाधि मरण और सदगति चाहिए तो। और भी कुछ बातें हैं इसके अनुसंधान में, वो अग्रे वर्तमान रखते हैं। और अभी किसने के प्रश्न बाकी हैं कल के लिए, कितने के प्रश्न बाकी हैं, 1 10 जो देखो बारगांव विषय जो भी हो उनको बोलो, हो सके तो ऑडियो के रूप में भेजे तो अच्छा होगा, कोई कोई लिखित में रूप में भेजते हैं बारगांव से, उनको भी सूचना दी जाती है कि हो सके तो आप बोल करके ताकि सभी सुन सकें प्रश्न भी, इसीलिए हो सके तो ऑडियो के रूप में या वीडियो क्लिप के रूप में भी भिजवा सकते हैं प्रश्न अपना। और भी यहाँ से किसी ने, एक व्यक्ति ने कुछ प्रश्न पूछा है हमको, उसका प्रत्युत्तर भी अग्रे वर्तमान रखते हैं, जिनाग्नावृत कुछ भी बोला गया हो। Thank you.